નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાળા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય સંસ્કૃત, ધોરણ 10, પાઠ 5, ગુણવતી કન્યા એટલે કે ગુણિયલ કન્યા. સૌ પ્રથમ આપણે એનો કવિ પરિચય અને તેમાં શું કહેવા માગે છે તેના વિશે જાણીએ. સંસ્કૃત સાહિત્યમાં કવિ દંડી ગદ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમણે દશકુમાર ચરિત નામનો ગ્રંથ રચ્યો છે. હવે કવિ દંડી જે છે એમણે કયો? તો કે દશકુમાર ચરિત નામનો ગ્રંથ રચ્યો છે. તેનું કથાવસ્તુ કવિએ પોતે કલ્પેલું છે. દશકુમારો નક્કી કર્યા મુજબ જુદી જુદી 10 દિશામાં યાત્રાએ નીકળે છે. કેટલા હોય છે? તો કે 10 કુમારો હોય છે જે નક્કી કરેલી જુદી જુદી દિશામાં જાય છે. પોતપોતાની આ યાત્રા દરમિયાન જે કુમારને જે અનુભવો થયા હતા તે અનુભવોને વર્ણવતા 10 ઉચ્છવાસ આ ગ્રંથમાં આવે છે. હવે 10-એ 10 કુમારો જુદી જુદી દિશામાં ગયા હોય, આપણે તો એક જગ્યાએ ગયા હોય તોય આપણને અનુભવ થાય છે. તો આ તો 10 દિશામાં જાય છે તો તેમને કેટલા અનુભવો થાય છે? તો કે 10. એના માટે 10 ઉચ્છવાસ આ ગ્રંથમાં આપેલા છે. 6ઠા ઉચ્છવાસમાં મંત્રગુપ્ત પોતાના યાત્રા અનુભવો વર્ણવે છે. કેટલામાં ઉચ્છવાસમાં? તો કે 6ઠા ઉચ્છવાસની અંદર મંત્રીગુપ્ત પોતે પોતાનું વર્ણન કરે છે કે મને આવા અનુભવ થયા. એ દરમિયાન તે શક્તિકુમારનું એક આખ્યાન કહે છે. શું કહે છે? તો કે શક્તિકુમારનું એક પોતે આખ્યાન કહે છે. આ આખ્યાનને સંક્ષિપ્ત બનાવી સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. હવે એ આખ્યાનને અહીંયા ટૂંકમાં કરીને મૂકવામાં આવ્યું છે. હવે પ્રસ્તુત કથાનો નાયક કોણ હોય છે? તો કે શક્તિકુમાર હોય છે. કોણ હોય છે? શક્તિકુમાર, જે પોતે ખૂબ જ કેવો હોય છે? તો કે ગુણવાન હોય છે. હવે પોતે ગુણવાન હતો એટલે પોતે પણ એવું ઈચ્છતો હતો કે મને ગુણવાળી કન્યા મળે એવું પોતે ઈચ્છતો હતો. પોતાને જોઈએ તેવા ગુણો કન્યામાં છે કે નહીં તે શોધી કાઢવા માટે એણે એક યોજના ખેડી. પોતાને જોઈ છે એવી કન્યાની અંદર એવા ગુણો છે કે નહીં એના માટે પોતે શું કરે છે? તો કે એક યોજના ઘડે છે. તે મુજબ જે કન્યા માત્ર એક જ પ્રસ્ત ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી જમાડી શકે તે ગુણવતી છે એમ સમજવું પોતે નક્કી કરે છે કે એક પ્રસ્થ માત્ર જેટલા ડાંગર લે છે અને એ ડાંગરમાંથી જો વિવિધ વાનગીઓ બનાવી અને એને જમાડી શકે તો એ કેવી છે? ગુણવાન છે એવું તે સમજવું. એ પછી આવી કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કરી જો સંમત થાય તો તેમની સાથે લગ્ન કરીશ એવું કોણ વિચારે છે? તો કે શક્તિકુમાર વિચારે છે. પોતે ગુણવાન હતો, પોતે પણ એવું ઈચ્છતો હતો કે મને કેવી પત્ની મળે? તો કે ગુણવાન પત્ની મળે. એના માટે પોતે શું વિચારે છે? તો કે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને મને જમાડી શકે એટલી કુશળતા એ કન્યાની અંદર હોવી જોઈએ. ગુણવતી કન્યાને મેળવવા માટે પોતે ક્યાં ફરે છે? તો કે દેશ દેશાંતરમાં પોતે ભ્રમણ કરે છે. શક્તિકુમારને કાવેરી નદીને કાંઠે વસેલી કાંચીનગરમાં આવેલી એક કન્યા મળી આવે છે. હવે એક કન્યા પોતે જોવે છે કાવેરી નદીને કિનારે કાંચીનગરમાં. આ કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે વિવિધ વાનગીઓ શું કરે છે? તો કે તૈયાર કરી દે છે અને તે વાનગીઓને પ્રેમપૂર્વક જમાડીને શક્તિકુમારને પ્રસન્ન કરી દે છે. પોતે પ્રસન્ન પણ કરી દે છે. આમ આ કન્યા શક્તિકુમારની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. શક્તિકુમાર તેની સામે વિવાહનો શું મૂકે છે? પ્રસ્તાવ કરે છે. કન્યાની સંમતિથી તેની સાથે પોતે શું કરે છે? તો કે વિવાહ પણ કરે છે. આ કથા શીખવે છે
કે સાધનો ઓછા હોય તો પણ ગુણવાન માણસ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પોતાની ઈચ્છા મુજબ સુખ મેળવી શકે છે. અહીં એ પણ એટલે કે કર્તરી ભૂતકૃદંતના રૂપો ધ્યાને લેવામાં આવેલા છે. કે છે કે આપણામાં બુદ્ધિ હોય તો વસ્તુ એટલે કે સાધન ગમે એટલા ઓછા હોય તો પણ પોતાની બુદ્ધિથી કામ કરી અને એ પોતે એમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે એવું આ પાઠની અંદર કહેવામાં આવેલું છે. જોઈએ હવે કે પાઠનું ભાષાંતર આપણે શબ્દે શબ્દનું કરીશું, શું કહેવા માગે છે એ હવે આપણે જોઈએ. કાંચીનગરે એટલે કે કાંચીનગરમાં શક્તિકુમારો નામ એટલે કે શક્તિકુમાર નામનો એક એટલે શ્રેષ્ઠી પુત્ર એટલે સાહુકારનો પુત્ર પ્રતિવસતી સ્મ એટલે રહેતો હતો. કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક સાહુકારનો પુત્ર રહેતો હતો. સહયદા તે જ્યારે સ્વકીયસ્ય એટલે પોતાના જીવનના, જીવનસ્ય એટલે જીવનના કેટલામાં વર્ષમાં, તો કે દ્વાવિશતિ તમે વર્ષે એટલે 22મા વર્ષમાં પ્રવેશ્યું ત્યારે. ચિંતામાં પનઃ ચિંતામાં પડ્યો. દારવિહીનામ એટલે પત્ની વગરના અને અનુરૂપ ગુણધારાણામ અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખમ નાસ્તે એટલે સુખ હોતું નથી. તે જ્યારે પોતાના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે ચિંતામાં પડ્યો. પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી એવું પોતે કહે છે. તત્કથમ તો હું કઈ રીતે ગુણવતીમ ભાર્યામ એટલે ગુણિયલ પત્નીને વિંદ્યામી પ્રાપ્ત કરું. તો એને એવો પ્રશ્ન થાય છે કે તો હું કઈ રીતે ગુણિયલ પત્ની જે છે એ પ્રાપ્ત કરું. ત્યાર પછી કહે છે તતઃ એટલે પછી પ્રભુતમ વિચાર્યમ ખૂબ વિચાર કરીને તે વસ્ત્રા અંતે કપડાના છેડે બાંધેલી પિનદ્ધશાલીની ડાંગર લઈને દાર ગ્રહણાય એટલે કે પત્નીને મેળવવા માટે વિવિધાન દેશાન અભ્રમત જુદા જુદા દેશોમાં ભટક્યો. એકદા સહ એકવાર તે કાવેરી તીરપતે સમાગત કાવેરી નદીને કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. તત્ર સહ અહીં તેણે કૂપે એટલે કૂવા પર વિરલ ભૂષણામ એટલે આછા આભૂષણ ધારણ કરેલી કુમારી મેકામ અપશ્યત એક કુમારીને જોઈ. પોતે એક સ્ત્રીને ત્યાં જુએ છે. હવે શું થાય છે તો કહે છે તસ્ય એટલે તેની રૂપસંપદા ભીભૂતઃ રૂપસંપત્તિથી પોતે શું થાય છે તો કે અંજાઈ ગયો. સો ચિંતયતઃ તેમણે વિચાર્યું વિચારે છે આકૃષ્ટ મે હૃદયમ અશયત મારું હૃદય આમાં આકર્ષાયું છે. તદેતામ પરીક્ષતે તો આની પરીક્ષા કરીને વિવાહ પ્રસ્તાવાન કૃત્વા વિવાહનો પ્રસ્તાવ મૂકીને સત્યમ સમતો જો સંમતિ હોય તો હું તેની સાથે ઉદ્યામી એટલે કે પરણીશ તો હું તેમની સાથે લગ્ન કરીશ. સતામ તે તેની નિકષા એટલે પાસે જઈને સવિનયમ આહ વિનયપૂર્વક બોલ્યો. શું કહે છે તો કહે છે કૌશલમ સાલી પ્રસ્થેન શું તમારામાં આ પ્રસ્થ ડાંગર વડે બનાવેલું
ભોજયતું ભોજન કરીને જમાડવાની કુશળતા છે. શું કહે છે? શું તમારામાં આ એક પ્રસ્થ જેટલા ડાંગરમાંથી ભોજન કરીને મને જમાડવાની કુશળતા છે? એવો પ્રશ્ન પોતે કરે છે. તતઃ એટલે પછી, સા એટલે તે, ઓમિતિ હા એમ બોલીને, ઉક્તવા એટલે બોલીને, પ્રસ્થ માત્ર એટલે પ્રસ્થ જેટલી, ધાન્યમાદયઃ ડાંગર લઈને, શ્રેષ્ઠી પુત્રસ્ય સાહુકારના પુત્રની યાચના અનુસારમ માંગણી મુજબ, કર્તુમ પ્રવૃત્તા કરવા પ્રવૃત્ત થઈ. પોતે તેમણે જે કહેલું હતું એ માંગણી મુજબ કરવા શું થાય છે? તો કે પ્રવૃત્ત થઈ. તતઃ એટલે પછી, શા એટલે તે, બુદ્ધિમતી એટલે બુદ્ધિશાળી, કન્યા એટલે કન્યાએ, તાનશાલિનઃ તે ડાંગર, પ્રથમમ એટલે પહેલા તો, આ તપે તપ્તવતી, તડકામાં શું કર્યા? તો કે તપ્તવતી એટલે તપાવ્યા, પહેલાં તો એમને તપાવ્યા. તતઃ એટલે ત્યારબાદ, તેણે, સમાયામ પરિશુદ્ધયામ, તે ડાંગરને ભૂમો એટલે સમતળ જમીન પર, અઘટયઃ જમીન પર ખાંડી, પછી તેમને ચોખ્ખી સમતળ જમીન પર ખાંડી, અનેનઃ આથી, તુષેભ્યા તાંડુલઃ પૃથકઃ સંજાતઃ, ફોતરાઓ ચોખામાંથી શું થઈ જાય છે? જુદા પડ્યા, પૃથકઃ એટલે જુદું પડવું, એમાંથી જુદા પડ્યા. તાંડુલાનઃ ચોખા, સંપ્રાપ્ય એટલે મેળવીને, સા એટલે તેમણે, પુષામ ભૂષણામ માર્જાન આર્થામ સ્વર્ણ કારાય વિક્રીતું ધાત્રી અકથ્યત, ડાંગરના ફોતરાને, ઘરેણાઓને સાફ કરવા માટે, સોનીને વેચવા માટે ધાત્રી એટલે દાસીને અકથ્યત એટલે કહ્યું. તસ્માન યત ધનમ મિલતી, તેમાંથી જે ધન મળે, તેમાંથી કાષ્ઠાની એટલે કે લાકડા લઈ આવજે, ધાત્રી નિવેદ્યતી, દાસીને એમ પણ કહ્યું. એમાંથી જે ફોતરા છે એ તું સોનીને વેચજે, અને તેમાંથી જે ધન મળે તેમાંથી તું શું લાવજે, કાષ્ઠાની એટલે લાકડાઓ લાવજે, એવું પણ પોતે જણાવે છે. ધાત્રી કાષ્ઠાની આની તવતી, દાસી લાકડાઓ લઈ આવી. તદંતરમ ત્યારબાદ, શા એટલે તેણે તે, તાંડુલાન એટલે ચોખા, અસકૃત વારંવાર, જલેનઃ એટલે પાણીથી, પ્રક્ષાલિતવતી એટલે ધોયા, ઉષ્ણીકૃતે ગરમ કરેલા, જલેન એટલે પાણીમાં, તે ચોખા, પ્રક્ષિપ્તવતી એટલે નાખ્યા. અલ્પિયાશઃ થોડા જ વખતમાં શું થાય છે? તો કે તાંડુલે નવઃ એટલે કે ચોખા, સિદ્ધઃ સંજાતઃ રંધાઈ ગયા, થોડા જ સમયની અંદર તે ચોખા શું થાય છે? રંધાઈ ગયા, ગરમ પાણીમાં ધોઈને નાખ્યા એટલે. તતઃ એટલે પછી, ઈંધાનાણી લાકડાને, જલેનઃ એટલે પાણીથી, સ્મયિત્વા એટલે ઠારીને, કૃષ્ણાગરાન અપી કોલસાને પણ, તદર્થભ્યઃ જરૂરિયાતવાળાને, પ્રેષિત્વ્યતી મોકલીને, યત એટલે જે, ધનમ એટલે ધન, લબ્ધમઃ એટલે મળ્યું, તેન એટલે તે ધનથી, તે ધનથી, શાકમ એટલે શાક, શાક મેળવેલ છે, પછી ધૃતમ એટલે ઘી, દધી એટલે દહીં, ચ એટલે અને, તૈલમ એટલે તેલ, ક્રિતવતી એટલે ખરીદ યા, પોતે એટલી બધી ચાલાક હતી કે તેમાંથી જે કોલસો મળ્યો તે પણ જરૂરિયાતવાળાઓને તેમણે વેચ્યો, અને તેમાંથી જે ધન મળ્યું તેમાંથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. તેમાંથી તેણે વિવિધાની એટલે વિવિધ
વ્યંજનાની એટલે વાનગીઓ સંપાદિતવતી એટલે તૈયાર કરી, તેમાંથી તેમણે ઘણી બધી વાનગીઓ જે છે એ પણ તૈયાર કરી. સંપને આહારે, જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે કન્યાએ ધાત્રીમુખે એટલે દાસી દ્વારા, અતિથયે એટલે મહેમાનને પ્રથમમ તો એટલે તો પહેલાં તો સ્રાતુમ નિવેદિતવતી સ્નાન કરવા માટે જણાવ્યું. પહેલાં તો એણે શું કીધું કે સ્નાન કરીને આવો, તતઃ એટલે પછી, ત્યારબાદ સ્નાન શુદ્ધયતઃ સ્નાનથી શુદ્ધ થયેલા, તસ્મે એટલે તે, અતિથયે એટલે અતિથને, શા એટલે તેણે, પેયોપાહારી પૂર્વ એટલે પાણી અને નાસ્તા સાથેની, ભોજનમ એટલે ભોજન સાથે, ધૃત હિતમ ઘી સહિત, ઓદનમ એટલે ભાત અને અન્ય વ્યંજન ચ બીજી વાનગીઓ પણ, યછતઃ એટલે આપી. ત્યાર પછી ભોજન તૈયાર થયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલાં તો શેના માટે, તો કે સ્નાન માટે જણાવ્યું. ત્યારબાદ સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને તેણે પીણા અને નાસ્તા સાથેની ઘી સહિત ભાત અને બીજી વાનગીઓ પણ આપી. મધ્યે એટલે કે વચ્ચે ભોજ્યાદિના એટલે વાનગીઓ અને વિવિધાના વિવિધ પદાર્થોનું વર્ણનમ કૃત્વા વર્ણન કરીને તેણે અતિથેહ એટલે અતિથિની ભોજન રુચિમ અપી ભોજન પ્રત્યેની રુચિ અવર્ધયત એટલે વધારી. વચ્ચે એણે વિવિધ વાનગીઓનું વર્ણન પણ કર્યું એટલે શક્તિકુમારની રુચિ શું થાય છે, તો કે વધી ગઈ. ભુક્તે તુ તસ્મિન અતિથો તયા તાંબુલ સ્યાપી વ્યવસ્થા કૃતઃ, તે અતિથિએ ભોજન કરી લેતા તેણે પાનની પણ વ્યવસ્થા કરી. તાંબુલસ્યાપી વ્યવસ્થા એટલે કે પાનની પણ વ્યવસ્થા કરી. એવમ એટલે આમ સ્વકીયસ્ય પોતાની ગુણસંપદા એટલે ગુણસંપદી વડે પ્રસ્થ પરિમિતેન, માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરમાંથી વિવિધાની વ્યંજનાની વિવિધ વાનગીઓ તૈયાર કરી. વિરચિત કન્યા એટલે તે કન્યા તરફ શું થાય છે, તો કે છે સમાકૃષ્ટ એટલે આકર્ષાયેલા, શક્તિકુમાર એટલે શક્તિકુમારે વિવાહસ્ય એટલે વિવાહનો પ્રસ્તાવન કૃત્વાન પ્રસ્તાવ મૂક્યો, તેમણે તે કન્યા સામે પ્રસ્તાવ મૂક્યો. કન્યા એટલે કે જ્યારે કન્યાએ સ્વીકૃતે એટલે કે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ત્યારે તેમની સાથે વિધિવ દુપન્ય વિધિપૂર્વક વિવાહ કરીને તેને સ્વનગર મનયત પોતાના નગરમાં લઈ ગયો. પોતે આવી રીતે